आने वाले स्थानिक स्वराज के चुनाव को ध्यान में रखते हुए राजकीय पक्ष हरकत में आने के साथ प्रदेश कांग्रेस समिति द्वारा आज वडोदरा शहर के लिए कमेटी की रचना करते हुए विविध पद पर होद्देदारों की नियुक्ति की गई। आने वाले स्थानिक स्वराज के चुनाव को ध्यान में रखते हुए भाजपा कांग्रेस के साथ हर एक राजकीय पक्ष अब हरकत में आ चुका है, जहां अपने पक्ष को हर एक वार्ड में अच्छी बैठक पर जीत प्राप्त करने के लिए एड़ी चोटी का जोर लगाया जा रहा है। जहां गुजरात प्रदेश कांग्रेस समिति द्वारा वडोदरा स्थानिक स्वराज के चुनाव को ध्यान में रखते हुए आज कमेटी में होद्देदारों की नियुक्ति की गई। जहां आने वाले स्थानिक स्वराज के चुनाव को ध्यान में रखते हुए वडोदरा के तमाम बोर्ड बैठकों में कांग्रेस के उम्मीदवार ज्यादा बहुमत से विजयी बने, वैसे आशय से कमेटी की रचना की गई है। जहां आने वाले चुनाव को ध्यान में रखते हुए स्ट्रेटेजी कमेटी के तौर पर सत्यजीत सिंह गायकवाड़, चंद्रकांत श्रीवास्तव, अनुज पटेल, चिराग जवेरी की नियुक्ति की गई है। तो वहीं रिसोर्स मैनेजमेंट कमेटी के तौर पर रंजीत चौहान, अनुज पटेल, रमेश पटेल, यूनुस खान पठान की नियुक्ति की गई। जबकि डैमेज कंट्रोल कमेटी में नरेंद्र रावत, ऋत्विक जोशी, फरीद कटपेसवाला, किरण राज की नियुक्ति की गई है। जहां ये नियुक्ति के साथ कहीं ना कहीं कांग्रेस में भी कहीं खुशी कहीं गम का माहौल छाया है। तो वहीं कांग्रेस के नेता वैसे चिराग जवेरी का भाजपा में जुड़ने की बनी अटकलों के बीच कांग्रेस प्रमुख वैसे प्रशांत पटेल ने बताया था कि भाजपा द्वारा चुनाव को ध्यान में रखते हुए पक्ष में अन्य राजकीय पक्ष को जुड़ने की वैसी अफवाहों का गुब्बारे घुमाए जाते हैं। जहां आने वाले चुनाव को ध्यान में रखते हुए जनता खुद इस बात का जवाब देते हुए 25 वर्ष के भाजपा के शासन को एक बार फिर विफल बनाकर खोखला साबित करेगी। इलेक्शन 25 वर्ष भारतीय जनता पार्टी नु शासन એમાં શાંઘાઈ સિટીની વાત કરી, સ્માર્ટ સિટીની વાત કરી, પણ વડોદરા શહેરને પીવાનું શુદ્ધ પાણી પણ નથી આપી શક્યા। જ્યારે જુઓ ત્યારે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં માત્ર ન્યૂઝપેપરથી માંડીને મીડિયાથી માંડીને વિપક્ષ તરીકે અમે એમના ભ્રષ્ટાચાર ઉજાગર કર્યા। એટલે આ વખતનું ઇલેક્શન અમે એક ટીમ વર્કથી લડવા માંગીએ છીએ અને કોંગ્રેસને સામાન્ય નાનામાં નાનો કાર્યકરથી માંડીને મોટા નેતાથી માંડીને તમામનું ઇન્વોલ્વમેન્ટ લઈને આ મહાનગરપાલિકાનું ઇલેક્શન લડાશે। અને આ ઇલેક્શનમાં આ કોંગ્રેસ પક્ષ નથી લડી રહી, કોંગ્રેસ પક્ષ પ્રજાના માટે લડી રહી છે અને પ્રજાના અધિકાર માટે, એની સુવિધા માટેનું ઇલેક્શન છે। એટલે પ્રજાને અધિકારને સુવિધા આપવા માટે અમે ટીમ વર્કથી કામ કરવા માટે તમામ કમિટીઓની રચના કરી છે। ડેમેજ કંટ્રોલથી માંડીને સ્ટ્રેટેજી કમિટીથી માંડીને ઇલેક્શન મેનેજમેન્ટ કમિટી માંડીને રિસોર્સિસ કમિટીથી માંડીને મીડિયા કમિટીથી માંડીને તમામનું કમિટીઓ મૂકીને તમામ લોકોને જવાબદારી આપીને એ લોકોનું ઇન્વોલ્વમેન્ટ કરીને આ વખતે વડોદરા શહેરમાં કોંગ્રેસને જનમત મળે એ વિશ્વાસ છે, પ્રજા પર વિશ્વાસ છે, જેને લઈને તમામ લોકો ભેગા થઈને આ વખતે ઇલેક્શન લડવાનું છે। જે રીતે વાત નીકળી છે કે ચિરાગ ઝવેરી આની અંદર ભાજપમાં જોડાવાના છે એવી વાત નીકળી છે, શું કહેશો તમે? 25 વર્ષના ભારતીય જનતા પાર્ટી એના શાસનમાં કોંગ્રેસે 25 વર્ષથી વિપક્ષ તરીકેની ભૂમિકા અદા કરી છે। બીજી વાત મહત્વની વાત કે કોંગ્રેસના કાર્યકરને ભારતીય જનતા પાર્ટીમાં લઈ જવાની વાત હોય તો મારે તમને માત્ર એક જ કહેવું છે, કોંગ્રેસ પક્ષમાં આઝાદી છે, કોંગ્રેસ પક્ષ પ્રજાને માટે લડત આપી શકે છે, કોંગ્રેસ પક્ષ સંગઠનમાં પણ પોતાની વાત મૂકી શકે છે, કોંગ્રેસ પક્ષમાં આઝાદી છે તો એ આઝાદ સૈનિક કોંગ્રેસનો એ કોઈ દિવસ ગુલામ પાર્ટીમાં જાય નહીં। ત્યાં આગળ શાસનમાં આવ્યા પછી પણ ત્યાંનો કોર્પોરેટર પ્રજા માટે નથી બોલી શકતો, ત્યાંનો અધિકારની વાત નથી કરી શકતો, માત્ર આંગળી ઊંચી કરવાની। એટલે કોંગ્રેસનો એવો કોઈ નેતા નથી જે 25 વર્ષથી પ્રજા માટે લડતો હોય, ભારતીય જનતા પાર્ટીના વિફળ શાસન અમે નિષ્ફળ શાસન અમે લડતો હોય એ ભારતીય જનતા પાર્ટી જોઈન કરે। એટલે માત્ર ભારતીય જનતા પાર્ટી ઇલેક્શન આવે એટલે આવા ગુબ્બારા છોડે છે અને પ્રજા સામે એવું સાબિત કરવા માગે છે અમારી પાર્ટીમાં લોકો જોઈન થવા માગે છે, પણ એ ભારતીય જનતા પાર્ટીને મારે એટલું જ કહેવું છે કે 25 વર્ષમાં તમે પ્રજાને જે સુવિધા આપી હોય, કોર્પોરેશનની તિજોરીઓમાં તમે નફો કર્યો હોય તો એ હિસાબ પ્રજા સમક્ષ રજૂ કરો તો ખબર પડશે કે તમારા શાસનમાં શું પરિસ્થિતિ છે। એટલે પ્રજાને ગેરમાર્ગે દોરવા માટે જે રણનીતિ બનાવી રહી છે ભારતીય જનતા પાર્ટી આ વખતે નિષ્ફળ જવાની છે। કોંગ્રેસ પાર્ટી એકજૂટ થઈને નેક થઈને અને આ વખતે વડોદરા શહેરના અધિકાર માટે લડત આપશે અને એમાં કોંગ્રેસ પાર્ટીની જીત થશે।